કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે ધોરણ 4 માં હિન્દી વિષયમાં કવિતા 7 ઝૂલા એના આપણે રચિતા એટલે કવિ રામ સિંહાસન શહાર મધુ સુનાજી રામ સિંહાસન શહાર પણ એમને મધુર પણ કહેવાતા બરસ રહા હે રીમ સિંહ રીમ જી
वरसी रहो छे धीमे धीमे वरसाद એટલે ઝીમ 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 કરતો અને હું ઉપર અને વાદળને લૂંટી લો ભયા એક કહેવાના દિશકે હું એવું આસમાનમાં ઊંચે ઊંચે ઉડું કે મને આની સાથે હિંચકા સાથે સરખાવી અને હું ક્યાં ઉભીને નાનાની નામના કરું બચ્ચો કો ઝૂલે કે લગાવ હોતા હૈ તમને પણ આનંદ આવતો હશે ઝૂલે પર ચઢકર બચ્ચે ક્યાં ક્યાં કલ્પના કરતે એસી કલ્પના યહાં પે મેને આપકો બતાયું સત્તા ઝૂલા એટલે પાલના હિંડોલા ગુજરાતીના હિંચકો કહેવાય પરતા પડ ગુજરાતીમાં પાન પાલડા કહેવાય આસમાન આકાશ ગુજરાતીમાં આકાશ ગગન નભ બધું જ કહી શકાય અમ્મા હિન્દીમાં માં કહીને પણ બોલાવે ગુજરાતીમાં પણ આપણે મમ્મી માતા માં પણ કહીએ છીએ ડાળી ગુજરાતીમાં ડાળી કહેવાય બાદળ ગુજરાતીમાં વાદળ કહેવાય તો આ હતી આપણી હિન્દીની સાતમી કવિતા બાળકો હવે હું તમને થોડું સ્વાધ્યાયમાંથી સમજાવું છું જો શબ્દ ઉલટા અર્થ કરતે યાની કે વિરોધાભાસ ઉલટા આજ કલ આજે કાલે હસના રોના ये सब उल्टा अर्थ रखते हुए शब्द है वे परस्पर विरोधी यानी विलोम शब्द हिंदी में उसको विलोम शब्द बोलते हैं तो कहलाते हैं आना जाना सोना जागना चलना रुकना ऐसे हमको कई वर्ड हिंदी में मिलते ऊपर नीचे आसमान दरा चढ़ना उतरना छोटा बड़ा अनुसार अभिनय कीजिए मेरे साथ आपको भी अभिनय करना है केला खाना राखी बांधना देखो मैं राखी बांध रही हूं पतंग उड़ाना और झाड़ू लगाना ऐसे आपको भी थोड़ा अभिनय करना है अमेरिका पिता तो बहुत छोटी है इसके साथ उनको कुछ नया भी सीखना मिला आपको ये कविता अच्छी लग रही होगी क्योंकि आपसे जुड़ी हुई है आपको इसका करना तो पसंद ही है झूला झूलना तो बराबर है तो ये कविता आपको घर पे फिर से पढ़ने की है और उसको उसके साथ मैं जो स्वाद दे दीजूंगी वो भी करने का है घर काम में आप यह लिख लेना बच्चों बाय बाय फिर क्या करने का वीडियो को देखकर लाइक करने का शेयर करने का और सब्सक्राइब करना तो भूलना ही नहीं है जय हिंद जय भारत